ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય એજ્યુકેશનલ ચેનલ. ઓકે, આજે આપણે ઇંગ્લિશના લેક્ચર નંબર 24ની અંદર જે પ્રિપોઝિશન બાકી છે એની ચર્ચા કરવાના છીએ. આજે આપણે એટ વિશે ચર્ચા કરવાના છીએ. ઓકે, તો શરૂ કરીએ. એટ પ્રિપોઝિશન, તો એટ પ્રિપોઝિશન જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે અને કઈ જગ્યાએ ખાલી જગ્યામાં આપણે એટ લખી શકીએ છીએ એના વિશે ચર્ચા કરીએ. કે એટ, એટ એ શું દર્શાવે છે? કે નિશ્ચિત સ્થળ અથવા સમય દર્શાવે છે. જે એટ જે છે એ વાક્યમાં અથવા ખાલી જગ્યામાં કોઈ નિશ્ચિત સમય દર્શાવે છે. નિશ્ચિત સમય એટલે આટલા વાગે અથવા એવું, અથવા સ્થળ, આ સ્થળે, આ જગ્યાએ, એ સ્થળ દર્શાવે છે. બીજું છે કે વાક્યમાં કોઈ બે સ્થળ આપેલા હોય ત્યારે મોટા સ્થળની આગળ શું આવે છે? ઇન આવે છે. મોટા સ્થળની આગળ ઇન આવે છે, પરંતુ નાના સ્થળની આગળ એટ આવે છે. ખબર પડી? કે બે સ્થળ હોય વાક્યમાં, કોઈ ખાલી જગ્યા હોય અથવા વાક્ય હોય એમાં બે સ્થળ હોય, કે અમે જે છીએ એ ભારતની અંદર ખેડા જિલ્લામાં અથવા તો ગુજરાતની અંદર ખેડા જિલ્લામાં રહીએ છીએ. તો જે ગુજરાત જે છે એ મોટું સિટી થયું, મોટું સ્થળ થયું, અને જે ખેડા જિલ્લો છે, જિલ્લો એ નાનું થયું. તો જે ગુજરાત છે એની આગળ શું આવે છે? ઇન આવે, અને નાના સ્થળની આગળ એટ આવે છે. તો ખબર પડી, મોટા આગળ ઇન, નાના આગળ એટ આવે છે. તો નાના આગળ શું આવે છે? એટ શબ્દ આવે છે, મોટા આગળ ઇન શબ્દ આવે છે. ઓકે, વાક્યમાં કોઈ પણ કાર્યક્રમ હોય અથવા સ્થળમાં ઉજવણી દર્શાવતો શબ્દ હોય ત્યારે પણ એટ આવે છે. ઓકે, કોઈ ઉજવણી કરતો પ્રસંગ હોય, લગ્ન હોય, બર્થડે પાર્ટી હોય, કોઈક સેલિબ્રેશન હોય, એવું કોઈ ઉજવણીવાળું કોઈ દર્શાવતું શબ્દ અથવા વાક્ય હોય અથવા તો કોઈ કાર્યક્રમ હોય એની આગળ શું આવે છે? એ શબ્દ સાથે એટ જે પ્રિપોઝિશન છે એ આવે છે. ઓકે, તો એટ જે છે એ નિશ્ચિત સ્થળ અથવા કોઈ સમય હોય એની સાથે આવે છે. કોઈ બે સિટી હોય એની સાથે, નાના સિટીની સાથે એટ આવે છે. બીજું જે છે કે કોઈ કાર્યક્રમ હોય, ઉજવણી દર્શાવતા હોય એની સાથે પણ એટ આવે છે. ઓકે, તો આ સમજી લેજો એટ વિશેની માહિતી. હવે આપણે એની થોડા એક્ઝામ્પલ લીધા છે એ ક્લિયર કરી લઈએ. તો આ જે એક્ઝામ્પલ જે છે એ છે, શી એવોક ડેશ 5 AM યસ્ટરડે. શું છે? શી એવોક ડેશ 5 AM યસ્ટરડે, એટલે કે શી, તેણીની એવોક એટલે કે ઊઠી જવું, જાગી જવું. એવોકનો અર્થ થાય છે જાગી જવું. ઓકે, ઊઠવું. શી એવોક 5 AM યસ્ટરડે, તે ગઈકાલે તેણીની કેટલા વાગે ઊઠી ગઈ હતી? 5 વાગે, 5 AM. આજે 5 AM જે છે, યસ્ટરડે જે છે 5 AM, એ ક્રિયા જે છે એનું નિશ્ચિત શું દર્શાવે છે? સમય દર્શાવે છે. શું દર્શાવે છે? સમય, કે 5 વાગે, સવારે 5 વાગે તે જાગી ગઈ હતી. ઓકે, તો જે નિશ્ચિત સમય છે એની આગળ કયું પ્રિપોઝિશન આવે છે? એટ, એટલે કે શી એવોક એટ 5 AM યસ્ટરડે. ખબર પડી ગઈ? અહીંયા સમય આપી છે, નિશ્ચિત સમય અથવા સ્થળ હોય ત્યારે એટ આવે છે. અહીં 5 AM એ નિશ્ચિત સમય છે, એટલા માટે અહીંયા કયો પ્રિપોઝિશન આવશે? એટ. ઓકે, તો ક્લિયર થઈ ગયું કે એટ કેમ મૂક્યું, કે તેણીની સવારે 5 વાગે ગઈકાલે જાગી ગઈ હતી. હવે બીજું ઉદાહરણ લીધું છે કે રાહુલ લીવ્સ ડેશ કપડવંજ ડેશ ગુજરાત. રાહુલ લીવ્સ ડેશ કપડવંજ ડેટ ગુજરાત. ઓકે, કે જે રાહુલ જે છે એ ક્યાં રહે છે? કપડવંજ. કપડવંજ ક્યાં આવ્યું? ગુજરાતમાં આવ્યું. ઓકે, અહીંયા શું લીધું છે? બે સ્થળ લીધા છે, બે સિટી, શહેરના નામ લીધા છે. કપડવંજ શહેર છે, ગુજરાત એ આપણું રાજ્ય છે. ઓકે, તો આપણો નિયમ કહેતો હતો કે કોઈ પણ બે સ્થળ હોય વાક્યમાં અથવા ખાલી જગ્યામાં તો મોટા સ્થળની આગળ આપણે ઇન લખી શકીશું, અને જે નાનું સ્થળ હોય એની સાથે એટ, એટલે કે નિશ્ચિત એટ પ્રિપોઝિશન આવે છે. તો અહીંયા જે ગુજરાત છે એ આખું મોટું આપણું રાજ્ય છે, અને એની અંદર જે કપડવંજ જે શહેર છે, તાલુકો છે, એ સમાયેલો છે. આ નાનું સ્થળ થયું, તો એની આગળ કયું પ્રિપોઝિશન આવશે? એટ. અને આ જે ગુજરાત છે એની આગળ ઇન પ્રિપોઝિશન આવે છે. ઓકે, ક્લિયર?
તો રાહુલ લીવ્સ એટ કપડવંજ. ઓકે, ક્યાં રહે છે? કપડવંજની અંદર. એ કપડવંજ ક્યાં આવી છે? ગુજરાતમાં. ઇન ગુજરાત. ક્લિયર? કે એટ ક્યાં આવ્યું, ઇન ક્યાં આવ્યું. હવે ત્રીજી ખાલી જગ્યા છે. ત્રીજું એક્ઝામ્પલ લીધું છે કે વી એન્જોય ડેશ ધ બર્થડે પાર્ટી. વી એન્જોય કે અમે મજા કરતા, મજા માણતા હતા. ક્યાં? બર્થડે પાર્ટીમાં. આ બર્થડે પાર્ટી શું છે? એક પ્રસંગ છે, એક ઉત્સવ છે, અથવા તો ઉજવણી કરતો કાર્યક્રમ છે. કે બર્થડે હવે બધા ઉજવતા જ હોય છે, આ ઉજવણી કરતો એક પ્રસંગ છે, ઉત્સવ છે. ઓકે, તો આ ઉજવણી કરતો પ્રસંગ હોય એની સાથે શું આવે? એટ આવે. તો આપણે જે ખાલી જગ્યા છે એની નીચે જવાબો આપેલા છે કે આમાં કયું પ્રિપોઝિશન આવે છે. અહીંયા છે ઓન, કે વી ઇન્જોય ઓન ધ બર્થડે પાર્ટી, કે આપણે બર્થડે પાર્ટીની ઉપર ઓન એટલે કે ઉપર થાય. ઓકે, મજા કરતા હતા તો ઓન આવશે નહીં. ઓકે, બીજું છે ઇન. ઇન એટલે કે અંદર. આપણે આ ખાલી જગ્યા વાંચીએ એટલે તરત જ શું મૂકી દઈએ? ઇન. કેમ કે વી એન્જોય ઇન ધ બર્થડે પાર્ટી, અમે બર્થડે પાર્ટીમાં મજા કરતા હતા. એટલે ઇન એટલે આપણે શું લખીએ? અંદર. બર્થડે પાર્ટીમાં મજા કરતા હતા. પછી ફોર. ફોર તો આવે જ નહીં, ઇન પણ આવે નહીં, પરંતુ એટ. ઓકે, વી ઇન્જોય એટ ધ બર્થડે પાર્ટી. આ બર્થડે પાર્ટી જે છે એ ઉજવણી કરતો પ્રસંગ છે, ઉત્સવ છે. કોઈ ઉજવણી માટે અથવા કાર્યક્રમ માટે હોય તો એટ પ્રિપોઝિશન આવે છે. એટલા માટે અહીંયા એટ આવે છે. અહીંયા ભૂલ ન થાય, આપણે અહીંયા ઇન લખી દઈએ છીએ. આ ઇન લખવાનું નથી. શું લખવાનું છે? એટ. ઓકે, એટ બર્થડે પાર્ટી, એટ મેરેજ, એ રીતે. ઓકે, હવે ચોથી ખાલી જગ્યા લીધી છે કે શી વિલ રિટર્ન, શી વિલ રિટર્ન ડેશ ડસ્ક. શી વિલ રિટર્ન ડેશ ડસ્ક. ડસ્ક એટલે શું થાય? ડસ્ક એટલે ગુજરાતીમાં એનો અર્થ થાય છે સાંજનો સમય, સંધ્યાકાળ. એને આપણે કહીશું ડસ્ક. ઓકે, ડસ્ક એટલે કે સાંજનો સમય, સંધ્યાકાળ થાય છે ડસ્ક. ઓકે, તો શી વિલ રિટર્ન ડેશ ડસ્ક, કે તેણીની ક્યારે પાછી આવશે? રિટર્ન પાછી આવશે સાંજના સમયે, સંધ્યાકાળે પાછી આવશે. તો અહીંયા ડસ્ક જે છે સાંજનો સમય, એ નિશ્ચિત શું દર્શાવી છે? સમય દર્શાવ્યો છે. એટલા માટે અહીંયા કયું પ્રિપોઝિશન આવે છે? એટ. શી વિલ રિટર્ન એટ, ઓકે, એટ ડસ્ક એટલે કે તે સાંજના સમયે પાછી આવશે. હવે બીજી એક ખાલી જગ્યા જે છે, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા છે જે પૂછાય એવી છે એક્ઝામમાં. એટલા માટે આ તમને ક્લિયર કરાવી લઉં કે ઓકે, કે સપના ઇઝ ક્લેવર ડેશ મેથ્સ. જે સપના જે છે ઇઝ ક્લેવર ડેશ મેથ, કે સપના જે છે એ હોશિયાર છે, ક્લેવર છે. શેમાં? મેથ્સ એટલે કે ગણિતમાં. સપના ગણિતમાં હોશિયાર છે. ઓકે, ગણિતમાં. એટલે આપણે એના જવાબમાં જોઈશું કે સપના ઇઝ ક્લેવર ફોર મેથ્સ. તેના માટે, ફોર એટલે તેના માટે, તો ઓકે, ફોર તો આવે નહીં. બીજું છે કે ઓન. સપના ઇઝ ક્લેવર ઓન મેથ્સ, સપના ગણિતની ઉપર હોશિયાર છે. નો, તો ઓન આવશે નહીં. પછી આવે છે ઇન. સપના ઇઝ ક્લેવર ઇન મેથ્સ. આપણે એમ કે સપના ગણિતમાં હોશિયાર છે, આપણે એની માટે ઇન જ લખી દઈશું. ઓકે, તો ઇન આવશે નહીં. સપના ગણિતમાં હોશિયાર છે એના માટે કયું પ્રિપોઝિશન આવે છે? એટ. કોઈ વિષય હોય અથવા કોઈ વ્યક્તિ હોય એ હોશિયાર હોય વિષયમાં, નિપુણ નિષ્ણાત, એના માટે કયું પ્રિપોઝિશન આવે છે? એટ. તો અહીંયા શું આવશે? એટ. ઓકે, ફોર પણ આવશે નહીં, ઓન પણ આવશે નહીં, ઇન પણ આવશે નહીં. શું આવશે? એટ. ઓકે, તો સપના ઇઝ ક્લેવર એટ મેથ્સ. તો આ એટ જે પ્રિપોઝિશન છે એના બહુ બધા નિયમો છે. એટ કઈ કઈ જગ્યાએ વાપરવું? ઓકે, આપણે એટની જગ્યાએ બધે જગ્યાએ ઇન જ લખાઈ જાય છે ભૂલથી, પરંતુ આ જે નિયમ છે એ ધ્યાન રાખજો, અને આ જે ખાલી જગ્યાઓ ક્લિયર કરાઈ એ ધ્યાનમાં રાખજો. ઓકે, આ ડોન, ડી ડસ્ક, આ શું છે? ડસ્ક. ડસ્ક એટલે કે સાંજનો સમય થાય, પરંતુ સાંજનો સમય, તો સવારના સમયને આપણે શું કહીશું? ડોન. ડી એ ડબલ્યુ એન, ડોન. ડોન એટલે કે સવારનો સમય થશે,
તો વોટ ઇઝ ધ ઓપોઝિટ વર્થ ઓફ ડસ્ક, એટલે કે એનું વિરોધી અર્થ શું થશે? તો ડોન, DAWN, ડોન એટલે કે સવારનો સમય, આ સાંજનો સમય. ઓકે, ક્લિયર? હવે એટ જે પ્રિપોઝિશન છે એ અમુક માટે એકદમ ક્લિયર જ છે કે આ જગ્યાએ એટ મૂકી જ દેવું. ઓકે, તો કોઈ પણ જગ્યાએ લુક દેખાય, સ્ટેર્ડ દેખાય અથવા નૂન દેખાય. શું દેખાય તમને? કોઈ જગ્યાએ લુક જોવા મળે, સ્ટેર્ડ જોવા મળે ખાલી જગ્યામાં, વાક્યમાં, કે નૂન જોવા મળે, એની સાથે તમારે એટ જે પ્રિપોઝિશન છે એ મૂકી જ દેવાનું, કંઈ વિચારવાનું નહીં. શું આવે? લુકડ એટ, સ્ટેર્ડ એટ અથવા નૂન એટ. લુક એટલે પણ જોવું થાય, સ્ટેર્ડ એટલે જોવું જ થાય. પણ કેવું જોવું? કોઈ ધારીને જોવે એને શું કહેવાય? સ્ટેર્ડ. ઓકે, ધારીને જોવું. ઓકે, લુકડ એટ, સ્ટેર્ડ એટ, નૂન એટ. તો ખબર પડી ગઈ, આ હતું એટ. ઓકે, આ એટ પ્રિપોઝિશન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આવે છે ઓફ, ઓ એફ. શું આવે છે? ઓફ. ઓફ જે છે એ માલિકીનો ભાવાર્થ દર્શાવે છે. કોઈ પણ વસ્તુ હોય, એનો માલિક હોય, એના માટે માલિકીનો અર્થ દર્શાવવા માટે ઓફ વપરાય છે. અથવા કોઈ હક દર્શાવવા, આપણે નથી કહેતા આ મારો હક છે, એ દર્શાવવા માટે શું વપરાય છે? ઓફ. અને એનાથી ઈઝી રીત છે કે આપણે નથી ગુજરાતીમાં કહેતા, છઠ્ઠી વિભક્તિ જે દર્શાવવી હોય એના માટે ઓફ વપરાય છે. ગુજરાતીમાં નથી કહેતા નો, ની, નું, ના, એ બધું દર્શાવવું હોય, છઠ્ઠી વિભક્તિ કહી રહ્યા, ઓફ એટલે કે છઠ્ઠી વિભક્તિ ગુજરાતીની, એ દર્શાવવા માટે ઓફનો ઉપયોગ થાય છે. ઓકે, તો ઓફ એટલે ના, ની, નું, ના, ગુજરાતી અર્થ. અથવા માલિકી માટે, કોઈ માલિકી દર્શાવવા માટે, કોઈનો હક દર્શાવવા માટે ઓફ વપરાય છે. ઓકે, તો ઓફ પ્રિપોઝિશન ક્યાં વપરાય એ જોઈ લઈએ. હવે અહીં આપેલું છે કે અ ટેઇલ ડેશ ડોગ. અ ટેઇલ ડેશ ડોગ, ટેઇલ એટલે કે પૂંછડી. અ ટેઇલ ડેશ ડોગ, કૂતરાની પૂંછડી. ડોગ એટલે કૂતરું, કૂતરાની પૂંછડી. આપણે ગુજરાતી નહીં કહેતા કૂતરાની પૂંછડી. અ ટેઇલ ઓફ ડોગ. ઓકે, તો ઓફ આવે, કૂતરાની પૂંછડી, તો ઓફ. હવે બીજું છે ધ રૂલ્સ ડેશ અવર સ્કૂલ્સ. ધ રૂલ્સ એટલે કે નિયમો, અવર સ્કૂલ અમારી શાળા, ના નિયમો, રૂલ્સ અમારી શાળા, ના ગુજરાતી છઠ્ઠી વિભક્તિ નો, ની, નું, ના, ના એટલે ઓફ. અવર સ્કૂલ, અવર રૂલ્સ. ઓકે, ધ રૂલ્સ ઓફ અવર સ્કૂલ, અમારી શાળાના નિયમો. ઓકે, તો નો, ની, નું, ના આવે માલિકી દર્શાવવા માટે કે કોઈ પણ હક દર્શાવવા માટે. કયું પ્રિપોઝિશન વપરાય છે? ઓફ. ઓકે, એક ખાલી જગ્યા જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એગ્રી જે છે એ કોની સાથે આવે, અને એગ્રી હોય તો શું લખવામાં આવે. તો આ છે એગ્રી. જે એગ્રી શબ્દ જે છે એની સાથે કોઈ વસ્તુ અથવા કોઈ બાબત હોય, જે એગ્રી જે છે, એગ્રી એની સાથે કોઈ વસ્તુ હોય, નિર્જીવ વસ્તુ હોય અથવા વ્યક્તિ એટલે કે વસ્તુ અથવા બાબત હોય. કોઈ વસ્તુ, ટેબલ, ખુરશી, એવી ગમે તે, ખાટલો, આ તે, પલંગ, એ વસ્તુ થઈ, નિર્જીવ વસ્તુ હોય અથવા કોઈ બાબત હોય, ગમે તે બાબત. ઓકે, તો એની સાથે ઓન આવે છે. શું આવે છે? એગ્રી સાથે કોઈ વસ્તુ અથવા કે કોઈ બાબત હોય તો કયું પ્રિપોઝિશન આવે છે? ઓન આવે છે. આગળ ભણી ચૂક્યા, ઓન. ઓકે, એગ્રી સાથે વસ્તુ અથવા કોઈ બાબત હોય તો ઓન આવે છે. પરંતુ જે આ એગ્રી જે છે એની સાથે કોઈ વ્યક્તિ શબ્દ વપરાય હોય, કોઈ વ્યક્તિ આપેલું હોય, તો એની સાથે વિથ જે છે, આગળ ભણ્યા આપણે વિથ, એની સાથે વ્યક્તિ હોય, વિથ હોય તો વિથ આવે છે. એગ્રી સાથે વસ્તુ અથવા બાબત હોય તો ઓન, અને વ્યક્તિ હોય તો શું આવે છે? વિથ જે પ્રિપોઝિશન છે એ આવે છે. ઓકે, તો ખબર પડી કે એગ્રી સાથે બાબત હોય તો શું આવે અને વ્યક્તિ હોય તો શું આવે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા છે જેને આપણે સોલ્વ કરીશું. કે મીરા એગ્રીઝ ડેશ માય પ્રપોઝલ. મીરા એગ્રીઝ ડેશ માય પ્રપોઝલ, કે મીરા જે છે એ મારા પ્રપોઝલ સાથે એગ્રી છે, સહમત છે. આ મીરા તો વ્યક્તિ છે, પરંતુ આ શું છે? પ્રપોઝલ એ કોઈ બાબત છે. શું છે? કોઈ બાબત છે. તો મીરા એગ્રીઝ ઓન માય પ્રપોઝલ. ઓકે,
મીરા એગ્રીઝ ઓન માય પ્રપોઝલ. પરંતુ વ્યક્તિ હોય તો શું આવે છે? વિથ. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ કે રાહુલ એગ્રીઝ ડેશ સેતી, કે આ રાહુલ જે છે એ સેતી સાથે એગ્રી, આ છોકરી છે એની સાથે સહમત છે. ઓકે, તો રાહુલ બી વ્યક્તિ છે, આ બી વ્યક્તિ છે, તો વ્યક્તિ આવે એગ્રી સાથે તો શું આવે છે? વિથ. તો રાહુલ એગ્રીઝ વિથ સેતી. ઓકે, ડાઉટ કઈ કે વિથ કેમ આવ્યું અને ઓન કેમ આવ્યું? કન્ફ્યુઝન હોય તો ક્લિયર કરી લઈએ. પછી એક ખાસ નિયમ છે કે કોઈ ખાલી જગ્યા હોય અથવા કોઈ વાક્ય હોય એની જગ્યાએ તમને કોઈ જગ્યાએ, આ જે ફેવરાઇટ છે, ફેવરાઇટ શબ્દ આપણે નથી કહેતા મનપસંદ, આ ફેવરાઇટ જે છે, પોલાઇટ જે છે પ્રામાણિક, અથવા કન્ટ્રીબ્યુટ અથવા તો રૂડ, ફેવરાઇટ, પોલાઇટ, કન્ટ્રીબ્યુટ અથવા તો રૂડ, આ જે ચાર શબ્દો છે એ આપેલા હોય કોઈપણ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં અથવા તો કોઈપણ ખાલી જગ્યામાં એક્ઝામ્પલમાં, તો એની પાછળ હંમેશા ટુ આવે છે. શું આવે છે? ટુ, ટીઓ. શું આવે છે? ટુ આવે છે. કોની સાથે? ફેવરાઇટ, પોલાઇટ, કન્ટ્રીબ્યુટ અને રૂડ આપેલું હોય તો એની સાથે ટીઓ, ટુ આવે છે. ઓકે, તો ખાલી જગ્યા જોઈ લઈએ કે ધે વેર રૂડ ડેશ ધ પુઅર. ધે વેર રૂડ, રૂડ એટલે શું થાય? રૂડનો અર્થ છે ઉદ્ધત, ખરાબ વર્તન આપણે કોઈની સાથે કરીએ એને કહેવાય ઉદ્ધત વર્તન, રૂડ વર્તન. ઓકે, ધે વેર રૂડ ડેશ ધ પુઅર, કે તેમને, તેઓ એક જે ગરીબ વ્યક્તિ છે, પુઅર છે, એની સાથે ઉદ્ધત વર્તન કર્યું, ખરાબ વર્તન કર્યું. ઓકે, તો આપણે કીધું હતું કે કોઈપણ જગ્યાએ રૂડ હોય ખાલી જગ્યામાં, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં અથવા એમસીક્યુમાં, તો રૂડ દેખાય તો એની સાથે ટુ આવે છે. ઓકે, ટુ. તો ધે વેર રૂડ, રૂડ આવ્યું એટલા માટે શું આવશે ડેશમાં, ખાલી જગ્યામાં? ટુ, ગરીબ સાથે ખરાબ વર્તન કર્યું. ધે વેર રૂડ ટુ ધ પુઅર. ઓકે, બીજી ખાલી જગ્યા લીધી છે કે બી પોલાઇટ ડેશ પીપલ. બી પોલાઇટ ડેશ પીપલ, કે લોકો સાથે સારું વર્તન કરો અથવા પ્રામાણિક, સારા રહો. ઓકે, બી પોલાઇટ, નમ્ર. પોલાઇટ એટલે શું થાય? નમ્ર, નમ્ર વર્તન. એમ બી પોલાઇટ ડેશ પીપલ, કે લોકો સાથે નમ્ર વર્તન રાખો, સારું વર્તન રાખો, પોલાઇટ રાખો. તો પોલાઇટ કોઈપણ જગ્યાએ આપણને ખાલી જગ્યામાં ફેવરાઇટ દેખાય, પોલાઇટ દેખાય, કન્ટ્રીબ્યુટ દેખાય કે રૂડ દેખાય તો પાછળ શું લખી દેવાનું? ટુ. ઓકે, ટુ. તો અહીંયા છે પોલાઇટ, તો અહીંયા શું આવશે? ટુ. શું આવે છે? ટુ. બી પોલાઇટ ટુ પીપલ. ઓકે, લોકો સાથે નમ્ર વર્તન રાખો. ઓકે, તો રૂડ એટલે ઉદ્ધત અને પોલાઇટ એટલે કે નમ્ર, આ બંને એકબીજાના શું છે? ઓપોઝિટ વર્ડ છે. ઓકે, આ જોઈ લેજો. આ ખાસ નિયમ છે, ઓફના નિયમ, એગ્રી કોની સાથે વપરાય છે અને ટુ કોની સાથે વપરાય છે. આ એગ્રી વાળું ખાસ છે અને આ ટુ વાળો જે નિયમ જે છે એ ખાસ છે. ઓકે, અહીંયા આપણે જે એટ જોયા, પ્રિપોઝિશન જે એટ છે, ઓફ છે, એગ્રી છે, એના વિશે જોયું. ઓકે, તો આ જે લેક્ચર નંબર 24 હતું એની અંદર આપણે જે પ્રિપોઝિશન ચેપ્ટર, જે નામયોગી અવયવોનું ચેપ્ટર હતું એ પૂર્ણ કર્યું. ઓકે, તો તમને કંઈ આ પ્રિપોઝિશનના ચેપ્ટરમાં કન્ફ્યુઝન હોય તો તમે ક્લિયર કરી શકો છો. અને જો મિત્રો તમે આજ સુધી આપની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, અને તમારા મિત્રો અને ટેલિગ્રામ ગ્રુપ હોય અથવા વોટ્સઅપ ગ્રુપ હોય એમાં શેર કરવાનું રાખો. ઓકે મિત્રો, તો આજ માટે આટલું જ.